અમદાવાદની જનતાને ગરમીથી મળી રાહત, હજુ 2-3 ડિગ્રી ઘટશે તાપમાન, 25-30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. સુરેશદાદા કુપાયમાન થયા હતા, તે હવે ઠંડા થઈ ગયા છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. જે રીતે માથાફાડ જીવલેણ ગરમી પડી રહી હતી તેવી ગરમી હવે નહીં પડે. 2 દિવસમાં અમદાવાદમાં તાપમાનમાં 46 ડિગ્રીથી ઘટીને 42-43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને નીચે આવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है तापमान जो है 2-3 दिन तक मूल आशय मेंटेन करेगा, जैसा 24 घंटे में आप उसी तरीके से और 43-44 डिग्री के आसपास मेंटेन कर सकते हैं. बाकी जगहों पर तापमान 1 डिग्री और गिरेगा अगले 5 दिन के लिए. आग उगती गर्मी में इसी ना वेचाण में आयो गर्माव. અંગત અજાણતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ છે, પરંતુ ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. એસી વગર લોકો રહી શકતા નથી, ત્યારે આગ ઓગતી ગરમી એસી કુલરના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી કુલર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયાનો મસમોટો બિઝનેસ થયો છે. ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50% વધારો જોવા મળ્યો. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એસી વેચાણમાંથી આશરે 5000 કરોડની આવકની અપેક્ષા રાખે છે. રિટેલરોએ અત્યાર સુધી 10 લાખ યુનિટ એસી વેચ્યા છે, જે ગયા ઉનાળામાં 5 લાખ યુનિટ હતા. અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે રાજ્યના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર 60% હિસ્સો ધરાવે છે. ત્યારે આ વર્ષે અંદાજે 1.5 કરોડ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે, જેમાં અત્યાર સુધીમાં 1 કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે. હાલ એસી ખરીદ્યા બાદ લગાવવા માટે પણ 2-3 દિવસનું વેઇટિંગ ચાલે છે. અમદાવાદમાં ગ્રાહક એસી ખરીદવા આવે ત્યારે 1.5 ટન અને 3 સ્ટારની ખરીદીનો આગ્રહ રાખે છે, જે અંદાજે 30,000-40,000માં મળી જાય છે. તાજા ગરમીમાં રજાની મજા માણવી હોય તો પહોંચી જાઓ મહેસાણા નજીક તિરુપતિ ઋષિવનમાં. અહીં નહીં લાગે ગરમી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગત અજાણતી ગરમીના કારણે વેકેશનમાં પણ બાળકો ઘરમાં જ પુરાયેલા છે. જીવલેણ ગરમીના કારણે લોકો પોતાના વાહલસોયાને બહાર કાઢતા ડરી રહ્યા છે. પરંતુ આ ગરમીમાં પણ જો તમારે રજાની મજા માણવી હોય તો પહોંચો મહેસાણા નજીક આવેલા ઋષિવનમાં. ભલે બહાર 45 ડિગ્રી ગરમી હોય, પરંતુ તમને આ વનમાં ગરમી ઓછી લાગશે. વૃક્ષોના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના હિંમતનગર હાઈવે પર તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું. અહીં લાખોની સંખ્યામાં વૃક્ષો છે, એટલે અહીં બહારના તાપમાનથી 10 ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું. ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી 45.2 ડિગ્રી નોંધાઈ, જ્યારે ઋષિવનથી 5 કિલોમીટર દેરોલ કૃષ્ણનગર ગરમી 46.1 ડિગ્રી નોંધાઈ, જ્યારે તિરુપતિ ઋષિવનમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીના પ્રકોપ વચ્ચે લોકોને ઠંડક આપતી ખેડા પોલીસ. ગરમીના પ્રકોપના કારણે જનતા પરેશાન છે. 45-46 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ રહ્યા છે. ધગધગતા ગુજરાતમાં અંગત અજાણતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે ગરમીથી લોકોને રાહત આપવા પોલીસ વહારે આવી છે. ખેડામાં લીંબાસી પોલીસે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામની સાથે નવીન પહેલ કરી. હાઈવે પર વાહન ચાલકો માટે છાસનું વિતરણ કરી રહી છે પોલીસ, તેમજ અલગ અલગ બેનરો લઈ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાણકારી આપી. પોલીસ જવાનોએ પોતાની ફરજ પૂરી કરી એક અનોખો સંદેશ આપ્યો. કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક આપતી પોલીસની કામગીરી લોકો વખાણી રહ્યા છે. મહીસાગરની મહિલાઓ માથાફાડ ગરમીમાં 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર. આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા બોરી ડુંગરી ગામના. અહીં નલસે જલ યોજના તેમજ પાણી જૂથ યોજનાઓ માત્ર કાગળ પર જોવા મળી રહી છે. સરકારી યોજનાઓ જાણે આ ગામમાં આવી જ ન હોય તેમ, છેલ્લા 20 વર્ષથી અહીં ઉનાળો આવવાની શરૂઆતથી જ પાણીની સમસ્યા વિકટ બની જાય છે, અને મહિલાઓને આજે પણ માથા પર બેડા મૂકીને પાણી લાવવું પડે છે. ગામમાં એક હેન્ડપંપ છે, જેના તળ નીચે જવાના કારણે પાણી નથી આવી રહ્યું, ત્યારે ગામની મહિલાઓ 1-2 કિલોમીટર દૂર ગામની બહાર પાણી લેવા મજબૂર બની છે. બીજી તરફ ગામમાં કોઈને ઘરે લગ્ન હોય તો પૈસાથી પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં મહિલાઓ એક બેડું પાણી માટે દર ભટકે છે. ક્યારે 1 કિલોમીટર તો ક્યારેક 2-3 કિલોમીટર દૂર જાય છે, ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે. 700થી વધુ પરિવારો પાણી માટે જજુમી રહ્યા છે, પાણી માટે વલખા મારે છે. ગામમાં પાણીનો ટાંકો તો બનાવ્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે તેમાંથી આજ દિન સુધી પાણી જ નાખવામાં નથી આવ્યું. કરોડો રૂપિયા ખર્ચી બનેલ જૂથ પાણી પુરવઠા યોજના પણ જાણે શોભાના ગાંઠિયા સમાન બની છે. આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
આ તરફ એનઆઈએ ગુજરાતમાં બોલાવી છે વિવિધ સ્થળોએ તવાઈ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ તવાઈ બોલાવી. હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરમાં એનઆઈએના દરોડા પાડ્યા. ગુજરાતમાં વડોદરામાં એનઆઈએ તપાસ કરી. એનઆઈએની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી શરૂ કરાઈ કાર્યવાહી. કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાનો મામલે તપાસ થઈ. વડોદરામાં સુભાનપુરામાં આવેલા વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુઈએસ ઓફિસમાં દરોડા પાડ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈની ટીમે મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી. દિબાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યો હતો, ત્યાંથી કંબોડિયા મોકલી 35 થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હોવાનો આરોપ છે. ફરિયાદીએ આરોપી મનીષ હિંગુને લોન લઈ 1.5 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. અમદાવાદમાં સમૂહ લગ્નના નામે થઈ ઠગાઈ, 24.86 લાખ લઈ મુખ્ય આયોજક ફરાર. લોભિયા હોય તે દૂતારાઓની કોઈ કમી ના હોય, આવી જ ઘટના બની અમદાવાદમાં. અહીં સમૂહ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. અમદાવાદમાં સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા 113 યુગલોના સમૂહ લગ્ન કરાવવાના બહાને લોભામણી લાલચો આપી યુગલ દીઠ ₹22,000 ઉઘરાવ્યા હતા. 27 મે સોમવારે વસ્ત્રાલમાં સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવના નામે પણ પત્રિકાઓ વહેંચી હતી. હિન્દુ વિધિથી લગ્ન ન થયા હોય તેઓને લગ્ન ગ્રંથિથી જોડાવા લાલચ આપી હતી. આ ઠગ ભગતની વાતોમાં લોકોએ ઉત્સાહ સાથે પોતાના ઘરે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, ગ્રહ શાંતિ, રાસગરબા સહિતનું આયોજન કરી નાખ્યું. મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી દીધી. બસ હવે જાન લઈને જવાનું બાકી હતું, ત્યારે વસ્ત્રાલમાં સમૂહ લગ્નનું સ્થળ જોવા જતા ભોગ બનનારાઓના પગ તળેથી જમીન ખસી ગઈ. કેમકે જે સ્થળે સમૂહ લગ્ન થવાના હતા ત્યાં કોઈ આયોજન જ ન હતું, જેથી ભોગ બનનારાઓએ રોષે ભરાયા. જાય તો જાય કહા જેવી સ્થિતિનું નિર્માણ થયું. તપાસ કરતા સામે આવ્યું કે આરોપી કુલ ₹24,86,000ની ચિત્તરપિંડી કરીને ફરાર થઈ ગયો, જેથી હોબાળો થયો. પોલીસ હરકતમાં આવી અને સમૂહ લગ્નના આયોજક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. આયોજકની ઓફિસમાં પણ તાળા લાગેલા નજરે પડ્યા. દાહોદના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન, બે જ કર્મીથી ચાલતી હોસ્પિટલ. જ્યાં હોસ્પિટલો હોય ત્યાં ડોક્ટરો હોય, કર્મચારીઓ હોય, પાણીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા હોય, પરંતુ દાહોદના સંજેલી ગામની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલ તબીબો અને સ્ટાફ વિના ધમધમે છે. આદિવાસી ગરીબો માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ માત્ર બે જ કર્મચારીઓના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આદિવાસી ગરીબ પ્રજાને આરોગ્ય વિભાગમાં ડોક્ટર ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. સંજેલી હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી પ્રસૂતિ સહિતના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે. માત્ર તબીબો જ નહીં પરંતુ કડકડતી ગરમીમાં આરોગ્ય કેન્દ્રમાં પાણીની સુવિધાનો પણ અભાવ છે. લાખો રૂપિયાના ખર્ચે આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી પાણીના નળમાં પાણીનું ટીપું નથી આવતું. તંત્ર સુવિધા આપવાના બદલે દુવિધા આપી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં સ્ટાફ ભરવામાં આવે અને અન્ય સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાળઝાળ ગરમીમાં લોહી ખૂટી પડ્યું, જામનગરમાં રક્તદાતાઓની સંખ્યા ઘટી. ઉનાળાની ગરમીની અસર રક્તદાન પર જોવા મળી છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બ્લડ બેંકમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રક્તદાન કેમ્પની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં અંદાજિત 60% જેટલું જ રક્ત બેંકમાં આવ્યું. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો રક્તદાન કરવાનું ટાળી રહ્યા છે, એટલે સરકારી હોસ્પિટલ હોય કે પછી બ્લડ બેંકો, તમામ સ્થળે બ્લડની અછત સર્જાવા લાગી છે. જામનગરની વાત કરીએ તો જાન્યુઆરી 2024માં રક્તદાનના 70 કેમ્પ યોજાયા હતા. 2042 લોકોએ રક્તદાન કર્યું હતું. ફેબ્રુઆરીમાં 11 કેમ્પમાં 1391 લોકોએ, માર્ચમાં 13 કેમ્પમાં 1885 લોકોએ, એપ્રિલમાં 21 કેમ્પમાં 2744 લોકો અને મે 2024માં 9 કેમ્પમાં 1364 રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આવા જ જૂનાગઢમાં પણ હીટવેવની અસરને જોતા રક્ત ખૂટી પડ્યું છે. રક્તદાન કેમ્પમાં રક્તદાતા ઘટતા મુશ્કેલી વધી છે. જૂનાગઢની GMERS સરકારી હોસ્પિટલમાં પણ 70% લોહીની અછત છે. બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે 3 માસ સુધી લોહી આપી શકતા નથી, તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ છે. ભાવનગરમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગની પરમિટ ધારકો વધ્યા છે. ભાવનગરમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટે અરજદારોની સંખ્યામાં પ્રતિ વર્ષ વધારો નોંધાઈ રહ્યો છે. દર 2 દિવસે 3 વ્યક્તિ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવી રહ્યા છે. 5 વર્ષમાં 1327 અરજદારે RTOમાંથી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવ્યું છે. જો કે કોરોના મહામારીના સમયને બાદ કરતા દર વર્ષે વધતા જતા અરજદારોમાં વર્ષ 2020માં સૌથી ઓછા 64 અને વર્ષ 2023ની સાલમાં સૌથી વધુ 432 અરજદાર નોંધાયા હતા. પોરબંદરના માછીમારોની ચિંતામાં થયો વધારો, 88 ગોડાઉન ખાલી કરવાનો આદેશ.
પોરબંદરના બંદર વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીના 88 જેટલા ગોડાઉનો ભાડે પેટે માછીમારો પાસે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તમામ ભાડા પેટે વપરાશ કરતા તમામ ગોડાઉન ધારકોને ગોડાઉન ખાલી કરવા નોટિસ આપવામાં આવી. રાતોરાત ગોડાઉન ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા માછીમારો ચિંતામાં મુકાયા. પોરબંદરના બંદર વિસ્તારમાં માછીમારોની બોટોને લગતી મરામત તથા તમામ માલ સામાન રાખવા માટે જીએમબી હેઠળના પોર્ટ ગોડાઉન વર્ષોથી માછીમારો ભાડેથી વપરાશ કરતા આવ્યા છે. હાલમાં ચોમાસુ સિઝન શરૂ થવામાં 31/5/2024 માછીમારી સિઝન પૂરી થનાર હોવાથી 60-70% બોટ બંધ છે. તે બોટોનો માલ સામાન માછીમારોએ પોર્ટ ગોડાઉનમાં રાખી દીધો છે. પોરબંદર વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના 86 જેટલા ગોડાઉનો ભાડે પેટે માછીમારો વપરાશ કરી રહ્યા છે. ત્યારે અચાનક ગોડાઉન ખાલી કરાવવા માટે જીએમબી દ્વારા નોટિસ આપવામાં આવતા ગોડાઉનનો વપરાશ કરતા માછીમારો ચિંતામાં મુકાયા. માછીમાર આગેવાન અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના વિશાલ મઢવી દ્વારા મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ. તેઓએ માંગણી કરી કે હાલ ચોમાસાનો સમય નજીક છે અને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી, ત્યારે આ ગોડાઉન ખાલી કરાવવા માટેનો હુકમ રદ કરવામાં આવે અને પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે, ત્યારબાદ જ પોર્ટ ગોડાઉન ખાલી કરાવવામાં આવે. પ્રસિદ્ધ કબીરવાડ અને તેના ઘાટનો થશે વિકાસ. હાલ વિવાદને કારણે ઘાટ બન્યો સુમસામ. ભરૂચના સુપ્રસિદ્ધ કબીરવડ પ્રવાસન સ્થળની હાલત પ્રશાસનના આંતરિક વિવાદને કારણે ઘાટ બન્યો સુમસામ. ગામના સરપંચ તથા સ્થાનિક રહેવાસીઓએ સરકારને પૌરાણિક કબીરવડ તથા એના ઘાટને વિકસાવવા માટે જિલ્લા પ્રવાસન વિકાસ પત્રને પત્ર લખી અપીલ કરી છે. આ ટિકિટ બારી એક સમયે ટિકિટોની લાઇન લાગતી આજે સુમસામ પડી છે. કબીરવડના સ્ટોલ એક સમયે ભીડભાડથી જોવા મળતા હવે આ સ્ટોલના લોકો માત્ર ગ્રાહકની રાહ જોવામાં જ પોતાનો સમય પસાર કરે છે. ઉનાળાના સમય દરમિયાન અહીં નદી કિનારે ભીડ રહેતી હતી અને આજે માત્ર ગણી શકાય એટલા જ પ્રવાસીઓ આવે છે. સરપંચ, સ્થાનિક અગ્રણીઓ તથા ગામ લોકોએ અનેક રજૂઆત કરી પરંતુ કોઈ હલ ન આવતા જિલ્લા વિકાસ પર્યટક સોસાયટીને પણ પત્ર લખી અપીલ કરવામાં આવી છે કે સ્થળનો વિકાસ થાય તો સ્થાનિકોની રોજગારી મળે. નોંધનીય છે કે કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલની ભલામણથી આ પર્યટક સ્થળને 50 કરોડની ગ્રાન્ટથી વિકસાવવા પહેલ થઈ હતી. 2011 ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ આ કાર્યમાં